હેલો વરાછા કેમ છો? હવે વરાછામાં પણ આવશે શૈક્ષણિક ક્રાંતિ. યસ માય ફ્રેન્ડ્સ, વશિષ્ઠ વરાછા અનાઉન્સિસ JEE-35 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. શું છે આ JEE-35? આ JEE-35 છે આઈઆઈટી એનઆઈટી માટેનું પ્રવેશ દ્વાર. વરાછાના જે વિદ્યાર્થીનું સ્વપ્ન છે કે જેમને આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવું છે, એનઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવું છે, ઇન્ડિયાની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાંથી જેમને એન્જિનિયરિંગ કરવું છે, એવા વિદ્યાર્થીઓ વશિષ્ઠની વરાછા બ્રાન્ચનો સંપર્ક કરે. યસ માય ફ્રેન્ડ્સ, તો આ JEE-35 છે 35 વિદ્યાર્થીઓની એક એવી બેચ એક્સક્લુઝિવ JEE મેઇન પ્લસ એડવાન્સ સાથેનું ટીચિંગ. યસ, JEE મેઇન પ્લસ એડવાન્સ સાથેનું ટીચિંગ, સાથે ફૂલી બોર્ડ સપોર્ટ. અને 3 એપ્રિલથી આ બેચનું શુભ શરૂઆત થઈ રહી છે વશિષ્ઠ વરાછા બ્રાન્ચની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે વરાછાના જે વિદ્યાર્થીઓ છે કે જેમનું સ્વપ્ન આઈઆઈટી કે એનઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવાનું છે, એવા વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે વશિષ્ઠની વરાછા બ્રાન્ચનો સંપર્ક કરે. યસ માય ફ્રેન્ડ, ઇંગ્લિશ મીડિયમમાં 35 સ્ટુડન્ટ્સ અને ગુજરાતી મીડિયમમાં 35 સ્ટુડન્ટ્સ, ફક્ત 35 સ્ટુડન્ટ સાથે આ બેચની શરૂઆત થવાની છે. 35 કરતા વધારે વિદ્યાર્થી કોઈ પણ લેવાનો નથી. માટે જે વિદ્યાર્થીઓ ખરેખર આઈઆઈટીમાં જવા માગે છે, ખરેખર એનઆઈટીમાં જવા માગે છે, તે વશિષ્ઠનો સંપર્ક કરે. કારણ કે હવે વારો વશિષ્ઠનો. અને શા માટે વારો વશિષ્ઠનો ભાઈ? એનું રીઝન બહુ ક્લિયર છે. કારણ કે JEEમાં જે રીતનું રિઝલ્ટ વશિષ્ઠનું છે, જે પર્સન્ટેજ ઓફ સિલેક્શન રેશિયો છે, આઈઆઈટીમાં જવાનો હોય કે એનઆઈટીમાં જવાનો હોય, એ કોઈ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરતા પણ સારો છે, વધારે છે. યસ, કારણ કે આ વર્ષનું જે JEEનું રિઝલ્ટ છે, બરાબર છે, એ તમે જોઈ શકો છો અહીંનું મારી સ્ક્રીનની પાછળ. સેશન 1નું રિઝલ્ટ છે, 6 વિદ્યાર્થીઓએ 99+ પીઆર પ્રાપ્ત કરી છે, 6 વિદ્યાર્થીઓએ. અને 120 વિદ્યાર્થીઓની અંદર આ ઉપરાંત 12 વિદ્યાર્થીઓએ 98+ પીઆર પ્રાપ્ત કરી છે, અને આ ઉપરાંત 18 વિદ્યાર્થીઓએ 97+ પીઆર પ્રાપ્ત કરી છે. 97+ પીઆર નો મતલબ એમ થાય કે આ 18 વિદ્યાર્થીઓને એનઆઈટીની top 3 બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચની અંદર પ્રવેશ મળી શકે છે. આ ઉપરાંત આ એવા વિદ્યાર્થીઓ છે જે પહેલાથી જેઈ એડવાન્સની પણ પ્રિપેરેશન કરે છે. તો આ વર્ષે 10 કરતા વધારે વિદ્યાર્થીઓ આઈઆઈટીની અંદર પણ પ્રવેશ મેળવશે. 120 મેથ્સના વિદ્યાર્થીઓમાંથી 10 કરતા વધારે વિદ્યાર્થીઓ આઈઆઈટીની અંદર પ્રવેશ. એટલે કહું છું, હવે વારો વશિષ્ઠનો. કારણ કે જે નંબર ઓફ સિલેક્શન રેશિયો છે એ વશિષ્ઠનો વધારે છે. યસ માય ફ્રેન્ડ્સ, તો જે વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં જવા માગે છે, એનઆઈટીમાં જવા માગે છે, એ અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી હોય કે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય, એ વશિષ્ઠની વરાછા બ્રાન્ચ પર જે આ બેચ શરૂઆત થઈ રહી છે JEE-35, ઓનલી 35 સ્ટુડન્ટ સાથેની આ જે બેચ છે, એ બેચની અંદર પ્રવેશ મેળવીને એ આઈઆઈટી કે એનઆઈટીની અંદર પ્રવેશ મેળવી શકે છે. યસ યસ માય ફ્રેન્ડ્સ, તો એટલે જ કહું છું, રાહ જોવાની જરૂર નથી. જલ્દીથી 10માની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરો, બોર્ડમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરો, અને જેવી એક્ઝામ 29 તારીખે પૂરી થાય એટલે તરત જ વશિષ્ઠની વરાછા બ્રાન્ચનો સંપર્ક કરો. તો આ બ્રાન્ચ ઉપર તમને સ્કૂલિંગ પણ મળશે અને કોચિંગ પણ મળશે. યસ, તો એટલે જ કહું છું. શું કહું છું એટલે જ કહું છું, હવે વારો વશિષ્ઠનો. યસ, હવે વારો વશિષ્ઠનો. અને વશિષ્ઠનો એટલે વારો લેવાનો છે કારણ કે તમારે આઈઆઈટી કે એનઆઈટીની અંદર જવું છે. આઈઆઈટી કે એનઆઈટીની અંદર જવું હોય ને
तो वशिष्ठ ए बेस्ट चॉइस छे, कारण के वी हैव अ ड्रीम टू क्रिएट थाउजेंड्स ऑफ आईआईटीएंस एंड आईटीएंस एंड डॉक्टर्स, अने अमे आ ड्रीम्स माटे कटिबद्ध छे, कमिटेड छे। एक बार आवो, जानो, जुओ, अने तमे काउंसलिंग लियो तो तमने आइडिया आवशे के अमे शू करी रह्या छे, अने पछी डिसीजन लो। गागड़िया प्रवाणी जेम गमे न्या एडमिशन ना लई लियो, मारो भाईबंध अहीं जाय छे तो न्या न जता रियो, परंतु एक अपना फ्यूचर्स माटे, बेटर भविष्य माटे, तमारू जो सपना होय के आईआईटी माथी इंजीनियरिंग करवू छे, एनआईटी माथी इंजीनियरिंग करवू छे, तो वशिष्ठ नो एक वार संपर्क जरूर करजो। तमारा फ्यूचर्स माटे, तमारा उज्ज्वल भविष्य माटे ए तमारी जे मुलाकात छे ए मुलाकात कारगर रहेशे। यस माय फ्रेंड्स, मने सांभळवा माटे आपनो खूब खूब आभार, अने फरीथी कहू छू, हवे वारो वशिष्ठ नो। यस, हवे वारो वशिष्ठ नो। थैंक यू वेरी मच।